વડોદરા શહેરમાં ભારેથી અતિભારે વરસાદ બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે. વડોદરા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વડોદરામાં સાંભેલા ધાર વરસાદે આફત ઊભી કરી છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન બન્યા છે. સોસાયટીમાં પાણી ઘૂસી જતા ઘરોમાં 1.5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. વડોદરાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર પણ સતર્ક જોવા મળી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત રાહત બચાવ કામગીરી કરી રહી છે. તો આ તરફ જામનગરથી વરસાદ બાદ પાણી ભરાયાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આખું શહેર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકોને જીવ બચાવવો કે ઘર વકરી બચાવી તેની પણ ચિંતા વ્યાપી છે. તો આ તરફ આણંદના બોરસદનો ગ્રામ્ય વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. શહેરની આસપાસના ખેતરો જળબંબાકાર થયા છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. તો રાજ્યમાં વરસાદના કારણે સર્વત્ર પાણી જ પાણી ફરી વળ્યા છે. તો જ્યારે વરસાદમાં કાર અને લોકો ફસાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. કચ્છના ભુજ તાલુકાના વડઝર પાસે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ છે. પાણીના પ્રવાહમાં કાર સાથે 2 લોકો ફસાયા. સ્થાનિકોએ બંને લોકોની સહી સલામત બચાવ કર્યો હતો. તો બીજી તરફ જામનગરમાં વસઈ ગામમાં કાર પાણીમાં ફસાઈ હતી. કારમાં ફસાયેલા 2 લોકોનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વસઈ ગામથી આગળ દ્વારકા તરફ જતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. રાજકોટના ગોંડલમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ છે. પાણીના વહેણમાંથી પસાર થતા સમયે કાર તણાઈ હતી. પોરબંદર જિલ્લામાં વરસાદની સ્થિતિ યથાવત છે. તો કુતિયાણાના રામનગર વિસ્તારમાં ભેંસો પાણીમાં તણાઈ. ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં વધારો થતા ભેંસો તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે. તો ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંભેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારે વરસાદમાં ફસાયેલા લોકોનું અલગ અલગ સ્થળેથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના ઘેડ પંથક પાણીમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે. જ્યારે માણાવદરના સરાડિયા ગામના 7 લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળતા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે SDRFની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. તો આ તરફ વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરના પાણીએ વડોદરા શહેરમાં તબાહી મચાવી છે. વડોદરા રેલવે સ્ટેશન બહારનો વિડિયો સામે આવ્યો છે. માનવ સાંકળ અને દોરડાની મદદથી લોકોને બચાવવામાં આવ્યા છે. પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું. તો આ તરફ ખેડાના નડિયાદ પાસે શેઢી નદીના કિનારે 6 વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા. ITC કંપનીના પાછળ પાણીમાં લોકો ફસાયા હોવાનું સામે આવ્યું. નડિયાદ ફાયર બ્રિગેડના જવાનોએ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. છેલ્લા 42 કલાકથી આ લોકો ફસાયા હતા. જ્યારે પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાંથી 21 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પોરબંદરના એરડા તેમજ કુતિયાણાના કંટ્રોલ તથા માલ અને માણાવદરના વેકરી ગામેથી લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ફાયર, નેવી, કોસ્ટગાર્ડે તેમજ SDRF અને મરીન કમાન્ડોની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. તો દ્વારકામાં ખેડૂત પરિવારને એરલિફ્ટ કરાયો.